શું ઉત્તરાખંડમાં ફરી એકવાર મુખ્યમંત્રી બદલાશે? પુષ્કરસિંહ ધામી નબળા પડતા હોવાની ચર્ચાની વચ્ચે 2024માં ઉત્તરાખંડમાં નુકસાન ખાળવા માટે ભાજપ હાઈકમાન્ડ દ્વારા મુખ્યમંત્રી બદલવામાં આવે તેવી ચર્ચાઓએ પણ જોર પકડ્યું છે. ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામીને બદલવામાં આવે તેવી શક્યતાઓની ચર્ચા શરૂ થઈ છે. શિક્ષક બહાલીથી લઈને સરકારી નોકરીઓમાં થયેલી ભરતીઓની ગરબડ સહિતની અન્ય કેટલીક ગેરરીતિને લઈને ચર્ચાઓ વચ્ચે ઉત્તરાખંડ ભાજપના ઘણા નેતાઓ તેમની વિરુદ્ધ થઈ ગયા છે. આ સિવાય પુષ્કરસિંહ ધામીની પ્રદેશ ભાજપ અને ધારાસભ્યો પર સારી પકડ નથી, જેને કારણે 2024માં ભાજપને ઉત્તરાખંડમાં નુકસાન ઉઠાવવું પડે તેવો અંદેશો છે. ઉત્તરાખંડ ભાજપની પાસે મુખ્યમંત્રી પદના ઘણા દાવેદાર છે, પરંતુ કોઈ જૂના નેતાને કમાન સોંપવામાં આવે તેવી સંભાવનાઓ ઓછી છે. એવી પણ અટકળો છે કે ઉત્તરાખંડમાં અત્યાર સુધી મહિલા મુખ્યમંત્રી બન્યા નથી અને તેથી જ મહિલાને રાજ્યની કમાન સોંપવામાં આવે તેવી સંભાવના છે. આ સિવાય દેશભરમાં એક ડઝનથી વધારે રાજ્યમાં ભાજપની સરકાર છે અને એક પણ રાજ્યમાં મહિલા મુખ્યમંત્રી નથી, તેથી ભાજપ ઉત્તરાખંડથી એક મેસેજ આપે તેવી સંભાવના છે. મહત્વપૂર્ણ છે કે ઉત્તરાખંડ વિધાનસભાની ચૂંટણી પહેલા જ પુષ્કરસિંહ ધામીને મુખ્યમંત્રી બનાવાયા હતા. ભાજપ અહીં ચૂંટણી ધામીના ચહેરા પર જ લડ્યું હતું, પરંતુ ઉત્તરાખંડમાં ભાજપની જીત થઈ, પુષ્કરસિંહ ધામી હારી ગયા. જોકે ઉત્તરાખંડની કમાન ધામીને સોંપવામાં આવી તેઓ બાદમાં પેટા ચૂંટણી લડીને જીત્યા હતા. બ્યુરો રિપોર્ટ, GSTV.